જય સ્વામિનારાયણ બાળકો હવે આગળ જોઈએ તો એકસો સત્તાણુંમાં એકની સ્થાન કિંમત નવની સ્થાન કિંમત અને સાતની સ્થાન કિંમત ખાલી જગ્યા તો પહેલાં આપણે એકસો સત્તાણું લખીશું સાત કોના સ્થાન પર છે એકમના સ્થાન પર નવ દશકના સ્થાન પર અને આ એક સોના સ્થાન પર એટલે એક સોના સ્થાન પર છે એટલે એની સ્થાન કિંમત કેટલી આવશે સો પછી નવની સ્થાન કિંમત નવ કોના સ્થાન પર છે આ દશકના આગળ કીધું તે પ્રમાણે જો અહીંયા એક હોય તો દસ આવે બે હોય તો વીસ આવે ત્રણ હોય તો ત્રીસ ચાર હોય તો ચાલીસ પાંચ હોય તો પચાસ છ હોય તો સાઠ સાત હોય તો સિત્તેર આઠ હોય તો એસી અહીંયા કેટલા છે નવ એટલે એની સ્થાન કિંમત કેટલી આવશે નેવું પછી છે સાતની સ્થાન કિંમત આગળ કીધું એ પ્રમાણે સાત એકમના સ્થાન પર છે એટલે એની સ્થાન કિંમત એની એ જ રહે એટલે એકની સ્થાન કિંમત સો થશે નવની સ્થાન કિંમત નેવું અને સાતની સ્થાન કિંમત સાત જ રહેશે એટલું બાળકો યાદ રાખવાનું કે એકમ દશક સો સો એટલે એક હોય તો એક પર કેટલા ઝીરો આવે સો એટલે બે ઝીરો બસો હોય તો બસો પણ પર બે ઝીરો નવ દશકના સ્થાન પર દશક એટલે દસ બરાબર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું આ રીતે આવે એટલે દશકના સ્થાન પર જે રકમ હોય એના પર જે રકમની ઉપર એક ઝીરો લાગે અહીંયા નવ છે એટલે શું થશે આ જ રીતના હું બીજા દાખલાઓ આપીશ તે તમારે કરવાના રહેશે